નમસ્કાર મિત્રો, હું છું હિતેન્દ્ર કારિયા અને આપણે સાથે છીએ સ્ટડી પોઈન્ટમાં. મિત્રો, ગમતાનો કરીએ ગુલાલ, ગમતાના ગુલાલના બીજા ભાગમાં આજે મારે મારી ગમતી વાત કરવી છે, અને એ છે ગમતી ગઝલ વિશે. જી હા, ગઝલ. તો મિત્રો, ગઝલ બધા લોકોએ બહુ નામ તો સાંભળ્યું છે, પણ ગઝલ વિશે ખરેખર વાત કરવી હોય તો બે રીતે થઈ શકે એવું છે. આ વિડીયોની અંદર હું ગઝલની એક પ્રાથમિક માહિતી આપવા માંગુ છું, જે કદાચ ધોરણ 8, 9, 10, 11, 12 સુધીના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં કામ લાગશે, અને સાથે શોખીન માણસોને મજા પણ આવશે કે યસ, ગઝલ શું છે, હિતેન્દ્રએ મને કહ્યું. હું કોશિશ કરીશ મારી જે સમજણ છે તે મુજબ ગઝલ વિશે વાતો કરવા. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જઈએ, ગઝલને માણીએ. ગમતી ગઝલનો હું કરું છું ગુલાલ. તો ગઝલ, એ ગઝલ શું છે મારે એ કહેવું છે, કેવું છે પણ કહેવાની રીત મેં સૌથી પહેલા સાહિત્યિક રાખી છે. સાહિત્યની દ્રષ્ટિએ ગઝલ ઉર્દુ ભાષામાંથી ઉતરી આવેલો પ્રકાર છે, કવિતાનો એવો પ્રકાર છે કે સામાન્ય કવિતાઓ કરતા એકદમ અલગ તરી આવે. જેમ કે કોઈ કવિતા હોય તો કવિતાનો વિષય પહેલી લીટીથી ચાલુ થાય અને છેલ્લે સુધી એક વિષયને પકડી અને એ કવિતા ચાલતી હોય, કાવ્ય ચાલતું હોય. ગઝલમાં એવું છે કે ગઝલની બંધારણની અંદર જ એવી રચના છે કે ગઝલના એક એક બે પંક્તિની એક વાતમાં એક અલગ વાત કહેવાય છે અને શેર કહેવામાં આવે છે. તો ટેકનિકલી જો કહું તો ગઝલ શેરની બનેલી છે. શેરનો મતલબ થાય છે બે લીટીની એક પંક્તિ કુલ, જેમાં સમગ્ર રીતે એક વાત અલગ કહી શકાય છે, બીજી લીટીમાં મૂળ બદલી જાય આવું થાય. શેરમાં સૌથી પહેલું જે પહેલી બે લીટી આવતી હોય એ શેરના પણ પાછા બે ભાગ પડે છે, એને મિશ્રા કહેવામાં આવે છે. મિશ્રામાં પાછું ઉપલી જે પહેલી લીટી હોય એને ઉલ્લા મિશ્રા કહેવાય છે. મિત્રો, એની સાથે પ્રાસાનુપ્રાસ, તમે છંદ ભણ્યા હો ગઝલ વ્યાકરણની અંદર ગુજરાતીમાં, તમને ખબર છે અલંકાર ભણ્યા, જે શબ્દાલંકાર આવતા એની અંદર પ્રાસાનુપ્રાસ, પ્રાસ, અંત્યાનુપ્રાસ જે આવતા, એમ અંત્યાનુપ્રાસ મેળવવા સાથે જે બીજા નંબરની લીટી હોય તે મિશ્રાનો પાછળનો ભાગ છે, જેને સાની મિશ્રા કહેવાય. શું કહેવાય? સાની મિશ્રા. તો આવી ગઝલની એક ટેકનિકલી પ્રાથમિક સમજણની શરૂઆત આ રીતે તૈયાર થયેલી જે પ્રથમ પંક્તિ છે, પછી દર એક છોડીને બીજી પંક્તિ એટલે કે બેકી સંખ્યાની પંક્તિમાં એ જે પ્રાસ આપણે પકડ્યો હોય એ પ્રાસ રિપીટ થતો રહે. બરોબર છે? આના માટે એક સરસ ઉદાહરણ આપવું છે, અત્યારે ઉદાહરણથી નથી સમજાવતો, ખાલી ટેકનિકલી માહિતી જેને ન ખ્યાલ હોય એવા મિત્રો માટે છે, કદાચ વિદ્યાર્થીઓને પણ સરસ કામ લાગી શકશે. પોતાના પાઠ્ય પુસ્તકમાં ગઝલ પ્રકારની એક કવિતા હોય જ છે મોટે ભાગે, ધોરણ 6 થી માંડી અને 12 સુધીના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં. તો એ પાઠ્ય પુસ્તકીય અભ્યાસ કરાવવાનો આ હેતુ નથી આજના આ ગુલાલના પાઠ બેનો. આજનો હેતુ છે મારે તમને ગઝલને ચખાડવી છે. તો નમૂનો આવીશ અને બધું વાત કરતો લઈશ. તો ટેકનિકલી આ રીતના હોય છે, અને ગઝલમાં સૌથી છેલ્લો શેર, શેરની સંખ્યાની કોઈ મર્યાદા નથી, અને છેલ્લો શેર, સોરી, છેલ્લો શેર છે એને મક્તા કહેવાય છે. મક્તાનો મતલબ થાય છે સૌથી છેલ્લો શેર. બરોબર છે? તો ગઝલ વિશે આ હતી ટેકનિકલ માહિતી. ગઝલની એક નાના ઉદાહરણ સાથે હું બહુ આસ્વાદ્ય કરીને વાત કરીશ, અને ખાસ કરીને ગઝલમાં શું હોય. તો ગઝલમાં કઈ ન હોય દોસ્ત, દિલની લાગણીઓને વહેતી કરવા માટે જે સરિતા ચાલી જાય એ સરિતાને ગઝલ કહી શકાય. નમૂના માટે ગઝલ નામથી જ હું શરૂ કરું છું. એક બહુ સરસ મજાના શાયર છે, ગઝલ લગભગ 125 વર્ષથી ગુજરાતી સાહિત્યમાં પણ લખાતી રહી છે. મધ્યકાલીન યુગની અંદરમાં, ખાસ કરીને મુઘલ કાળમાં સાહિત્યની અંદર ફારસી, અરબી અને પછી એમાંથી ઉર્દુ ભાષામાં જન્મ થયો હતો, ત્યાંથી શરૂ થયેલી 350-400 વર્ષ પહેલાની ગઝલની યાત્રા ગુજરાતી ભાષામાં છેલ્લા 125 વર્ષથી થઈ રહી છે. તો એની અંદર આદિલ મંસૂરી નામના મારા એક ગમતા શાયર અને એમની એક ગમતી રચના, એમણે ગઝલ વિશેની વાત આડકતરી કહી છે, પરંતુ મારે વાત ત્યાંથી ચાલુ કરવી છે. અને એ શબ્દનું નામ, એ શબ્દ છે પ્રણય, યા પ્રેમ, લવ, જેના નામથી આપણે કદાચ યુવાન પેઢી અને ખાસ કરીને આજકાલના પેરેન્ટ નાકનું ટોચકું ચડે, યા લવ, યસ લવ, પ્રણય, પ્રેમ. ગઝલ પ્રેમને વ્યક્ત કરે છે, પ્રેમ, અને એ વાત આદિલ મંસૂરીએ પોતાની ગઝલમાં જ કહી છે. કદાચ ગઝલની વ્યાખ્યા આથી સારી ગઝલ રૂપે મેં નથી જોઈ, દેટ ઇઝ વાય આને હું અહીંયા રજૂ કરું છું ગમતી ગઝલ તરીકે. અને એમને એમને ગાઈ, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં
શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. શરૂઆત થઈ હશે, રજૂઆત થઈ હશે. ઉલ્લા મિશ્રા, સાની મિશ્રા, પ્રણયની શરૂઆત કદાચ જગતમાં જ્યારે થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. મિત્રો, ફરક એટલો હશે કે કદાચ એને શબ્દનો દેહ નહીં મળ્યો હોય. તો ખ્યાલ આવે છે, પ્રણયનો શબ્દનો અહીંયા વિસ્તાર કેવડો મોટો વૈશ્વિક બનાવી દીધો શાયરે. અને અહીંયા હવે મૂળ બદલાય છે, પણ વાત એની એ રહે છે, હવે સ્ત્રીની અથવા તો એક કોઈ આકૃતિની તમે કલ્પના કરજો કે કઈ આકૃતિ તમારી નજર સામે આવે છે. હું એના શબ્દો બોલું છું. બીજો શહેર છે આદિલ મંસૂરીનો. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર. ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર. મિત્રો, કયું ચિત્ર ધ્યાનમાં? એક કોઈ નવડા નવી પડેલી સ્ત્રી, ખૂબ સુંદર, જેનો ઘૂંઘટો ખુલે અને જાણે કે સવાર ઉઘડી હોય, સોનેરી સવારના સોનેરી કિરણો એક પૃથ્વી પર પથરાઈ જતા હોય, જાણે કે એના મુખ કમલમાંથી, એવું દ્રશ્ય ઊભું થાય. ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે અને પછી રાત થઈ હશે. કાળા ઘનઘોર ઘટાદાર વાળની ઝુલ્ફો જ્યારે ઢળે અને પછી અંધારા પૃથ્વી પર ઓળા ઉતરી આવે. મિત્રો, કદાચ મારા ખ્યાલથી કવિને અહીંયા પૃથ્વી, આપણી માતા, ધરતી માતા નું સ્વરૂપ અભિપ્રેત હોય એવું હું સમજું છું. તો આ છે મજા ગઝલની. ગઝલમાં શાયર જે સમજતો હોય તે પણ મને મારી મોજ મુજબની લાગણીઓ અનુભવવાની, એના કલ્પન કરવાની એક છૂટ અને એક સગવડ આપે, એવી વસ્તુ ગઝલના શેરે શેરમાં ભરી શકાય છે. ધેટ ઇઝ ગઝલ. તો આવી ગઝલો, મારી પસંદગીની ગઝલો લઈને હું પાર્ટ 3માં આવવાનો છું. મિત્રો, ત્યાં સુધી આજના આ બીજા ભાગની અંદર મારા ગમતાનો મારે એટલો જ ગુલાલ કરવો હતો, મારે આપી ગઝલની સમજણ અને મને ગમતી ગઝલ ના એકાદ શેરથી ગઝલ શું છે એની શક્યતાઓનો ખાલી મેં તમને પરિચય કરાવ્યો છે. તો વધુ ગમતી ગઝલો, એના સુંદર મજાના ચટકાદાર શેર અને સાચી શાયરી કોને કહેવાય, એનું લેવલ શું હોય. આજકાલ જે વોટ્સએપ અને બીજા બધામાં હું જોઉં છું તો ઘણી વખત એમ થાય કે આ શું હાલ થયા છે. તો સાહિત્યની અંદર મિત્રો, સાહિત્ય, ગઝલ, શાયરી એ કોઈ નબળી, નીચી કે છીછરી વસ્તુ નથી. શાયરી ખૂબ ઊંચી વસ્તુ છે, કદાચ ઇબાદત કહી શકાય, પ્રાર્થના કહી શકાય, વેદની રૂચાની પવિત્રતાની કક્ષાને પહોંચે એનું નામ શાયરી. એવી ગઝલ એ શાયરી રજૂ કરતી હોય છે. તો એને લઈને હું પછીના એપિસોડમાં મળીશ, ચોક્કસ મળીશ. મિત્રો, જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને હા, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. અને હવે આવા ગમતા માણસોને પણ ગુલાલના છાંટણા મળે એટલા માટે શેર ખાસ કરજો. મિત્રો, ગુડ બાય, થેન્ક યુ, બાય.